ચેનલ બનાવી રહ્યા છીએ જેની અંદર આપણને લાગશે એ સામગ્રી છે કાંદા, આદુ, મરચા, લસણ, લીંબુ અને વઘારના માટે લવિંગ, દાલચીની, તેજપત્તા, ગરમ મસાલો જે મિસલનો સ્પેશિયલ બનાવેલો હોય છે કોલ્હાપુરી એ, ટમાટરની પ્યોરી છે, લસણની ગાર્લિક ચટણી છે રેડ ચીલીથી, મઠ અને વટાણાનું મિસલ બનાવી રહ્યા છે આપણે, સાથે તેલ જોશે, દાણા જીરું, લાલ મરચું પાવડર, હળદી અને પ્રમાણસર મીઠું. ગ્રેવી બનાવવા માટેની તૈયારી કરીએ છીએ. પહેલા લેશું આપણે કાંદા, પછી એની અંદર થોડું લસણ, ચાર કળી, બે કળી આદુ અને એક લીલો મરચો જે લાલ થયેલો હોય એને આપણે ગ્રેવી કરશું. હવે કાંદા લસણ પેસ્ટ પીસાઈ ગયું છે, આપણે એને વઘાર કરવાની તૈયારી કરીએ. હવે આપણે વઘાર ચાલુ કરીએ છીએ. જરૂર પૂરતું તેલ એમાં થોડું વધુ જ લાગશે. વઘારનું જીરો, તેજપત્તા, દાલચીની અને લવિંગ. જીરો અને લવિંગ ફૂટવાનો અવાજ આવે ત્યારે આપણે કાંદા નાખવાના છે. હવે આપણો વઘાર થઈ ગયો છે. કાંદા, આદુ, મરચા અને લસણ બધાને ભેગું ફૂટવા લાગ્યું. હવે બદામી જેવા કાંદા લાલ થઈ ગયા ત્યારે હવે આપણે એમાં મસાલો, સૂકો મસાલો નાખશું બધો, જેમાં છે લાલ મરચું, પ્રમાણસર, હળદર, ધાણા જીરું થોડું વધુ જોશે, હવે થોડો કોલ્હાપુરી મસાલો અને પ્રમાણસર મીઠું અને 2 મિનિટ સોતરી અને પછી ટમાટરની જે પ્યોરી બનાવી છે એ નાખવાની છે. હવે આપણે ટમાટર પ્યોરી નાખીશું. પછી આપણે એને, હવે ગ્રેવી રેડી થઈ ગઈ છે, કલર પણ બરાબર આવી ગયો છે, એની અંદર આપણને જોઈએ એટલા માપસર આપણે મઠ અને વટાણાનું મિશ્રણ બનાવી શકીએ છીએ. માપસર પ્રમાણે લેવાનું છે એની અંદર થોડું. હવે એને ઉકાળવા આપવાનું છે થોડો, 2 થી 3 ઉકાળો આવે. ઉકાળો આવી ગયો છે. હવે પ્રમાણસરનું લીંબુ અને ગાર્નિશ માટે ઉપર કોથમીર, તૈયાર છે કોલ્હાપુરી મિસલ.
मिसल तड़केदार चड़केदार तैयार थई गयो है, हलो जमेला है। थाळी तैयार छे, चालो जमवा।